અનવર નગર ઝૂંપડપટ્ટી માં લાઈન દોરી નો અમલ કરવા માટે પાલિકાએ 100 અસરગ્રસ્ત પરિવારોને નોટિસ ફટકારી છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાના આરોપ સાથે સ્થાનિક પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાની આગેવાનીમાં અસરગ્રસ્તો પાલિકા કચેરીએ મોરચો લઈને આવ્યા હતા. ચોમાસુ સામે હોય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. અસરગ્રસ્તોની રજૂઆત છે કે પાલિકા દ્વારા હાલ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર નોટિસ ફટકારી છે. આ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ અને લિંબાયત ઝોન દ્વારા કોઈક સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી. આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરી રહ્યા છે. સ્થાનિકો છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં આવે છે, જેથી વૈકલ્પિક આવાસ માટે નજીકમાં બની રહેલા આંચના ટેનામેન્ટ રીડેવલપમેન્ટમાં જે વધારાના ફ્લેટ બની રહ્યા છે એમાં આવાસની યોગ્ય નીતિ બનાવીને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. આજે સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે સૌ એ રજૂઆત કરવા આવ્યા છીએ કે લીંબાય ઝોનમાં TP7 ફાઇનલ પ્લોટ નંબર 117 પર અનવરનગર સ્લમ વસાહત છે. આ એ વસાવા છે કે જેને 1984-85માં સુરત મહાનગરપાલિકાએ રિંગરોડના વિકાસ અર્થે ત્યાં સ્થળાંતર કરીને વસાવેલું. કોઈ ગેરકાયદેસર વસાહત નથી. 6-8 મહિના પહેલાં ટાઉન પ્લાનિંગ વિભાગે ત્યાં લાઇન દોરી મૂકી છે રસ્તા પર, રસ્તો પહોળો કરવા માટે. અને એ લાઇન દોરીની અંદર આશરે 140 પરિવારોના ઘર જેમાં આવે છે, એ 140 પરિવારો ત્યાંના સ્થાનિક ગરીબ શ્રમિક પરિવારો છે, રોજિંદુ કમાઈને ખાનાર પરિવાર છે. એમને આજ દિન સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંતોષકારક જવાબ આપી શક્યું નથી કે અમે એ લોકોને ક્યાં વૈકલ્પિક આવાસ આપવાના છે. અને વૈકલ્પિક આવાસની આપવાની વાત જ્યારે આ લોકો કરે છે ત્યારે નરોવા કુંજરવાની ભૂમિકામાં રહે છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી લાંબી રજા પર હતા, કોઈ ડિસિઝન ઉચ્ચ અધિકારીઓ લઈ ન શકતા હતા. આજ રોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર થયા છે, એટલે સૌ અસરગ્રસ્ત પરિવારો એમની પાસે રજૂઆત કરવા આવ્યા છે કે સુરત મહાનગરપાલિકા છેલ્લા 40 વર્ષથી જે શહેરના વિકાસ અર્થે ડિમોલિશન કર્યા સ્લમ વસાહ હતો એ તમામને ભૂતકાળમાં પ્લોટોની ફાળવણી કરતા હતા. ત્યારબાદ કોસાટ, ભેસ્તાન, વડોદ અને જહાંગીરપુરા ખાતે જે AWS આવાસો બન્યા છે એ આવાસોમાં ફાળવણી કરતા હતા. તો એ જ નીતિ રીતિએ આ અનવરનગર વસાહતના જે લોકો છે એમને પણ AWS આવાસ બોલો, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ બોલો કે નજીકમાં જે ટેનામેન્ટ રીડેવલપમેન્ટ ટેનામેન્ટ થઈ રહી છે એમાં જે વધારાના મકાનો બની રહ્યા છે એમાં આવાસની ફાળવણી કરવામાં આવે એવી વિનંતી સાથે આજે આવ્યા છે. જ્યાં સુધી આવાસની ફાળવણી ના થાય ત્યાં સુધી ડિમોલિશન ના હાથ ધરવા એવી વિનંતી કરવા આવ્યા છે.